ગોંડલના ભાજપના ઉમેદવાર તરીકે ગીતાબા જાડેજાનું નામ જાહેર થતા તેના સમર્થકો દ્વારા આજે રેલી કાઢી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે ગીતાબા જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે વિકાસના કામો જે કોઈ બાકી છે તે આ ટર્મમાં પૂરા કરીશું. તેમજ આ બાબતે તેમના પુત્ર નરેશભાઈએ મીડિયાને વધુ વિગતો જણાવી હતી. અહેવાલ માનવ પોજાણી, ગોંડલ. ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને ફરીવાર ટિકિટ આપી છે. બધે ભારતીય જનતા પાર્ટીના મોવડીનો, માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, શ્રી આર પાટીલ સાહેબનો, અમિતભાઈ શાહ સાહેબનો, તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. મેં છઠ્ઠી ટિકિટ આપી અને મને આ લોકસેવાની જવાબદારી સોંપી છે તે હું સાર્થક કરીશ એવી હું આપ સૌને ખાતરી કરીને ગોંડલમાં રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ, ગાર્ડન, ફિલ્ટર પ્લાન્ટ વગેરે વિકાસના કાર્યના મુદ્દાને લઈને લોકોની મારા ઉપર ખૂબ લાગણી હતી અને લોકોએ મને ખૂબ સમર્થન આપ્યું છે અને ફરીવાર પણ લોકોનો સાથ સહકાર ભારતીય જનતા પાર્ટીને છે એ પૂર્ણપણે રહેશે. અને હવે જે લોકોના વિકાસ કાર્યો બાકી હશે એ લગભગ તો પૂરા થઈ ગયા છે. માત્ર ગોંડલમાં ને પૂરા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો વિકાસ દેખાય છે અને વિકાસના મુદ્દાને લઈને જ લોકો ભારતીય જનતા પાર્ટીને જાય છે અને ફરીવાર જલ્દી બહુ મળીથી વિજય બનાવશે એવી ખાતરી છે. Gracias.